ચિત્ર સંયોજન પનિહારી નો સ્કેચ કરીશું। સૌપ્રથમ આપણે કાચું આલેખન કરીશું। હવે ફેસ માટે પહેલા માર્ક કરી લઈશું, કઈ જગ્યાએ શું આવશે તે, કપાળનો ભાગ, નાકનો ભાગ, હોઠનો ભાગ, દાઢીનો ભાગ ક્યાં આવશે નક્કી કરવાનો, આંખ કાન ક્યાં આવશે તે પહેલા નક્કી કરી લઉં। ત્યારબાદ આ ફેર આકાર દોરવાનો રહેશે, એના માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે। સારાસાતનું પ્રમાણ, સારાસાતનું પ્રમાણ મસ્તકના ભાગના સારાસાત ભાગ, આઠ ભાગ લઈશું, સારાસાત પર પોઈન્ટ કરી દઈશું આપણે। ત્યારબાદ સીધી લીટી કરીશું, ગરાનો ભાગ, ખભાનો ભાગ નક્કી કરીશું, માથા કરતાં પહોળાઈ આવી જોઈએ, ત્યાં સારા ત્રણ ભાગ ઉપર કમરનો ભાગ આવવો જોઈએ, ત્યાં આપણે પોઈન્ટ કરીશું। ત્યાર પછી પનિહારી ચાલતા હોય તે પ્રમાણે દોરવા માટે નીચે જગ્યા ખુલ્લી રાખવાની રહેશે। આ રીતના માર્કિંગ કરી લીધા પછી એકદમ ઝાંખું કરવાનું રહેશે। શરૂઆતમાં માટલાનો ભાગ ક્યાં હશે નક્કી કરો, હાથ માટલા પાછળના ભાગમાં મૂક્યો તે રીતના બતાવીશું, અને બીજો હાથ હાથની લંબાઈ કોણી સુધી આવતો હોય છે, કોણીનો ભાગ કમર સુધી આવતો હોય છે તે અંદાજ આપણે નક્કી કરીશું, અને કોણીથી કાંડા સુધીનો ભાગ હોય એટલો જ ભાગ આવતો હોય છે। હાથ ક્રોસ થયે તો તમને ટૂંકો લાગતો હશે, પણ લંબાઈ તે જ પ્રમાણે આવવું જોઈએ। ઝાંખું કરી દેવાનું, હવે ફેર કરીશું, વાળનો ભાગ ડિટેલ થોડીક આપીશું, ગળાનો ભાગ, હવે ખભાનો ભાગ માથા કરતાં થોડો પહોળાઈમાં હોવું જોઈએ, તો આપણે શરીરનો ભાગ સરળતા દોરી શકીએ। હાથની પોઝિશન, હાથ પાછળ મૂકેલો હોય તે રીતે આપણે દોરીશું, અને કમરનો ભાગ મસ્તકના સારા ત્રણ ભાગ ઉપર આવશે જેથી એનું પ્રમાણ પરફેક્ટ આવી શકે। આ પ્રમાણે આપણે માર્કિંગ કરીશું, પોઈન્ટ આપી આવશે તો બહુ સરળતાથી તમે કામ કરી શકો। હાથની લંબાઈ કોણી સુધી અને કાંડા સુધી સરખો ભાગ આવશે। ત્યારબાદ થોડી રેપરી અંદર ઉપર થોડીક ડિઝાઇન કરતા રહીશું આપણે, થોડુંક કલાત્મક લાગે ચિત્ર, અને નીચે સારા સાત ભાગ સુધી આપણે નીચે રેપરીનો ભાગ દોરીશું, રાઉન્ડ શેપ આપી દઈશું ચાલતા હોય તે રીતે ઇફેક્ટ આપવા માટે। એક પગ પાછળના ભાગમાં અને એક પગ આગળના ભાગમાં જે ચાલતા હોય તેવી ઇફેક્ટ દેખાવી જોઈએ। ત્યાર પછી ઓઢણીનો ભાગ આપણે દોરવાના છે। ઓઢણીનો ભાગ દોરવા માટે થોડી લયવાળી લહેરાતી હોય એ રીતના બનાવવાની રહેશે ચાલતા હોય તો, અને બીજું એક કારણ કે તમે બેકગ્રાઉન્ડમાં કલર કરો તે વખતે આનો ઉઠાવ ખૂબ સારો આવશે। માટલાનો ભાગ આપણે વટકું મૂકીને પણ દોરી શકાય, અને આ પ્રમાણે તૈયાર કર્યા પ્રમાણે એકથી વધુ પનિહારીનું ચિત્ર દોરવા માટે એની જ બેકથી કોપી કરીશું। પહેલું કાચું આલેખન આપણે જે સૌપ્રથમ કર્યું હતું તે પ્રમાણે આખું ઓવરલેપિંગ ઉપર જ તમે એના ભલે ચિત્રને પાછળ દોરતા છો, પણ એને ઉપર આખો સ્કેચ ઝાંખો કરી દેવાનો, પછી બાકીની ભાગ આપણે સાફ કરી શકીએ। કાચું આલેખન કરીશો તો જ તમે સરળતાથી પરફેક્ટ ચિત્ર સંયોજન દોરી શકાશે। એ પ્રમાણે તમે સ્કેચ કરી શકો, અડધો ભાગ પનિહારીની સાથે દબાયેલો હોય એ રીતના બતાવવાનું રહેશે। પરંતુ ખાસ યાદ રાખો કે જ્યારે દોરતી વખતે જે પનિહારી દોરી છે એના ઉપર પણ સ્કેચ કરી લેવાનો, જેથી આપણે એનું પ્રમાણ પરફેક્ટ સમજી શકીએ, અને બાકીની રેખા પર કરી નાખવાની। આ જ પ્રમાણે એક પગ આગળ હોય તે રીતના, એક પગ તો પાછળ ઢંકાયો છે, ઓઢણી એ પ્રમાણે લહેરાતી હોય તે રીતના આગળ તરફ આપણે લઈ લઈશું। એકથી બે થી ત્રણ થી પાંચ જેટલા તમારે દોરવું હોય એટલા તમે દોરી શકો। આ પ્રમાણે જમીનનો ભાગ બેકગ્રાઉન્ડ બને ત્યાં સુધી થોડો ઓછો ભાગ લેવાનો પ્રયત્ન કરવાનો, એટલે સમયને અનુરૂપ ચિત્ર પણ પૂરું થઈ શકે અને દેખાય પણ સારું। જમીનનો ભાગ તમે પનિહારીને વિષયને અનુરૂપ કંઈ પણ દોરી શકો, પનઘટ, નદી કિનારે, તળાવ કિનારે, અથવા તમે કૂવો બનાવી શકો, આ દૂર દ્રશ્ય હોય એ રીતના બનાવવાનો પ્રયત્ન કર્યો છે, આમાં કૂવા કાંઠે હોય તે રીતના પણ બનાવી શકો, દરેકનું ચિત્ર અલગ અલગ થશે। પોતપોતાની રીતે જો બેકગ્રાઉન્ડ બનાવવાનો પ્રયત્ન કરશો દરેકનું ચિત્ર અલગ અલગ દેખાશે, પહેરવેશમાં થોડો ઘણો ફેરફાર, કલરમાં થોડો ઘણો ફેરફાર, ચિત્રમાં નવીનતા દેખાશે દરેક વિદ્યાર્થીઓમાં। આ થોડાક જમીનમાં પથ્થરની ઇફેક્ટને તમે આપી શકો। આ ચિત્ર જોયા પછી આપણે ફેસનો આકારની થોડીક પ્રેક્ટિસ કરીશું જેથી આપણે સારી રીતે બનાવીશું, સારી રીતના પોઈન્ટ આપો, કપાળનો, નાકનો, હોઠ ઉપર નીચે, દાઢીનો ભાગ, એટલા પોઈન્ટ દરેક જણાએ યાદ રાખો। આ દોર્યા પછી તમે માથાનો ભાગ, જે દાઢી સુધીનો ભાગ છે એટલો જ માથાનો ભાગ આવશે, આંખની જગ્યા ક્યાં આવશે તે નક્કી કરી લો, અને રાઉન્ડ શેપ તમારે આપવાનો રહેશે આ ફેસનો આકાર। હવે થોડું ઝાંખું કરી દેવાનું અને પછી ફેર કરો। ફેર કરતી વખતે ખાસ યાદ રાખો, કપાળનો ભાગ, નાકનો ભાગ, ઉપર નીચે હોઠ અને દાઢીનો ભાગ, આટલા સ્ટેપ તમે યાદ રાખશો તો ખૂબ સારી રીતે તમે કામ કરી શકશો। જો આટલું યાદ રાખો, આ નાકનો ભાગ, બે રાઉન્ડ દોરવાના હોઠના માટે દાઢીનો ભાગ, આટલું તમે જો પ્રેક્ટિસ કરી તો તમે પરફેક્ટ શીખી શકશો। ઘણી વખત 20-25 વખત દોરતા રહેવાનું। હાથ દોરવા માટે હાથના પંજાને સમજવો ખૂબ જરૂરી છે, તો હાથનો પંજો ચોરસ પહેલાં દોરીશું આપણે, ચોરસ ભાગ,
ચોરસ દોર્યા પછી અંગૂઠાનો ભાગ, અંગૂઠા પછી હાથની આંગળીઓ કેટલા ભાગ આવે તો અંદાજ આપણો હાથ જોઈને પણ નક્કી કરી શકો. એને 4.3 પોઈન્ટ આપો, 4 આંગળી માટે નક્કી કરી લો, પછી એને ફેર કરો. એટલે તમને પરફેક્ટ ખબર પડશે હાથની એનોટોમી. અને હાથની એનોટોમી તમને ખબર પડી ગઈ તો ગમે તે રીતના તમે પોઝિશનમાં હાથ પગ તમે સ્કેચ કરી શકશો. હવે ચિત્રમાં આપણે કંઈક પકડવાનું હોય, પાણી આપણે સોરી માછીમારનું ચિત્ર છે, ગુવાનું ચિત્ર છે, કંઈક લાકડી પકડેલું હોય એ રીતના બતાવવા માટે ચિત્ર હાથ કેવી રીતે દોરી શકાય છો, હાથના પંજાનો પેલો આકાર દોરવાનો, અંગૂઠો આંગળીઓ ક્યાં આવશે તે નક્કી કરી લો. બંને હાથની પોઝિશન અલગ અલગ રહેશે એ પહેલાં કાચું આલેખન, દરેક ચિત્રમાં કાચું આલેખન હોવું જોઈએ. જો અંગૂઠો આંગળીઓ 4 આંગળીઓનો પોઝિશન આપણે દોરી છે એ જુઓ, આ રીતના આંગળીઓ તૈયાર કરવાની રહેશે અને હાથમાં અંદર પકડેલો હોય તે રીતે દેખાશે. જો હવે હાથ પેલી જબ ઊંધો દેખાશે અંગૂઠો, અને 4 આંગળીઓ દોરવાની છે પણ આંગળીઓ પાછળના ભાગમાં રહેશે, આ રીતના દોરી શકાશે. આ પનિહારીમાં હાથનો આકાર એ રીતે દોર, હાથની આંગળીઓ દોરવાની રહેશે, ત્યાં પગનો આકાર, પગની નીચે પંજર સીધી લીટી, ઉપરની કાટકોર આકારમાં અને પગની પુંજ પોઝિશન, બંને પગની પોઝિશન અલગ અલગ આવશે. સૌપ્રથમ આપણે રાઉન્ડ શેપ આપીશું નીચે, ત્યાર પછી પગની અંગૂઠો બનાવીશું, અંગૂઠો બનાવ્યા પછી સીધી લીટી ક્રોસ કરીશું. આ પગની પોઝિશન નીચે જરા ખાંચો આપીશું આ રીતના, બીજો પગ અંગૂઠો પેલી તરફ રહેશે, આંગળીઓ રહેશે. આજે સીધો આકાર દોરવાનો પ્રયત્ન કર્યો છે તમને સરળતા રહે એટલા માટે આ એક પછી એક સ્ટેપમાં 5 આંગળીઓ દોરી દેવાની અને ક્રોસ કરી દેવાની. જો થઈ જશે, હવે બીજી પોઝિશનમાં જોડું તો આંગળીઓ તો ચડતા ક્રમમાં ક્રોસમાં દોરીશું. આ જ પગનો આકાર આજે ક્રોસમાં આવશે, તે પહેલી આંગળી લીધી અંગૂઠો અને 4 આંગળીઓ કરીને ક્રોસ કરી દીધી છે. આ સિમ્પલમાં સિમ્પલ આકાર તમે તૈયાર કરી શકશો. ત્યાર પછી આ પગમાં ખાલી અંગૂઠો દોરો અને પાછળના પગમાં રાઉન્ડ આપો, તો આ સિમ્પલ રીતે દોરી શકાશે. ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરશો ખબર પડી જશે. આ થોડા સ્કેચ છે એને જોવાનો પ્રયત્ન કરીશું. 25-25 આકારો દોરવાના દરેક વિદ્યાર્થીઓ, આકાર નું પ્રમાણ છે. આ રીતના થોડી પ્રેક્ટિસ કરતા રહેવાનું. 20-25 મનુષ્ય સારા સાત નું પ્રમાણ છે. 20-25 આકારો દોરવાના, મૂળના આકારો, હાથ પગના સ્કેચ જેટલી વાર વધારે કરશો એટલું તમને પ્રેક્ટિસ વધુ થશે. એક બે વખતથી ચિત્રો તૈયાર નહીં થઈ શકે. હાથની પોઝિશન અલગ અલગ છે એના સ્કેચ કરો. આ વિડીયોનો થોડો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લીધા પછી તમે સ્કેચ કરવાનું ચાલુ કરો. આ પગની પોઝિશન અલગ અલગ છે. આપેલું કાચું આલેખન કર્યું છે, જો સમજૂતી આપી તે પ્રમાણે. આ પહેરવેશમાં બધી ડિઝાઇન કરી છે, ટેક્સચરો કર્યા છે, તો ચિત્ર વધુ કલાત્મક લાગે. દુપટ્ટા ઉપર છે, આમાં અલગ અલગ આકારો બનાવી શકાય, અલગ અલગ રાઉન્ડ આપી શકાય, અલગ અલગ ડિઝાઇન કરી શકાય. આ ધોરણ 9-12 વિદ્યાઓ તૈયાર કરેલા ચિત્રો છે. દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ પોતપોતાના વિચારો દ્વારા ચિત્રો રજૂ કર્યા છે. અહીંયા ક્રોપ કરીને તમને ખાલી મહત્વનો મુદ્દા જ બતાવવાનો પ્રયત્ન કર્યા છે, એટલે ચિત્રો અધૂરા પણ રહેશે. તમારે આખા ફૂલ સાઇઝમાં ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાના છે. આ ચિત્રની અંદર ટેક્સચરો સારી રીતે ઉપયોગ કર્યા છે, કલર, બોર્ડર, સ્કેચ, કંઈક ને કંઈક નવું અને બધાથી કંઈક અલગતા. આટલા બધા ચિત્રો સંયોજનના ચિત્રો હોવા છતાં બધામાં નવીનતા દેખાય છે. કલર સ્કીમ જો, બેકગ્રાઉન્ડ કલર પૂરવાની પદ્ધતિ, પ્લેન કલરમાં પૂર્યા છતાં પણ ખૂબ સારા ચિત્રો દેખાય છે. વ્હાઇટ કલર થી બોર્ડર આપી છે, પેજ પર કામ કર્યું છે. હવે દરેક વિદ્યાર્થીએ 20x25 સેન્ટીમીટરમાં ચિત્ર સંયોજન પનિહારીનું ચિત્ર દોરવાનું છે. જો આ બેકગ્રાઉન્ડ સાથે ખૂબ સરસ ચિત્ર લાગે છે, કલર સ્કીમ ટેક્સચરોનો ઉપયોગ પણ કર્યો છે, પીછીથી બધું કામ કર્યું છે, પીછીથી બોર્ડર આપી છે. આ હું પેજ પર કામ કરી છે થોડું.